ओके सरस बात लिखी छे। ये भी बड़ी अजीब की बात है, संबंध विश्वास से शुरू होता है लेकिन किससे खत्म होता है? किससे खत्म होता है? दगा भी खत्म थी जाए, विश्वास की स्वरूप है, विश्वास खाती तुम्हारा संबंध खत्म थी जाता हो छे, भूली जाओ संबंधों नो वही भाव। नंबर त्रण, शरीर नो तुम्हारा संसार में तुम्हें त्रण सुख मानी बैठा छो, आ त्रण चीज बद्दु बराबर, नंबर एक संपत्ति, नंबर बे संबंध और नंबर त्रण शरीर। शरीर हेल्थी, शू हेल्थी? संस्कृत में अक्षर सुभाषित छे, शरीरम व्याधि मंदिरम। शरीर से नु घर छे, रोग नु घर। आ शरीर कोई आरोग्य नु घर नथी, गई काले खाई न होय અને આજે સવારે ઉઠીને કબાટમાં દર્પણમાં કે આરીસામાં જઈને જુઓ તો અહીંયા શું દેખાય? ગઈકાલ સુધી તાવ નતો, આજે અચાનક સાહેબ 2 ડિગ્રી તાવ ઉતરતો જ નથી, ઉતરતો જ નથી, માણસે હું ક્યાંય ગયો નથી, મેં સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે, હું સતત સેનેટાઈઝ કરું છું, હું સતત માસ્ક પહેરીને ફરું છું, મને ક્યાંથી કોરોના આવે? શરીરમ વ્યાધિ મંદિરમ, શહેરના કોરોનાથી બચવા ગામડે ગયા, ગામડે ગયા પછી કોરોના લાગ્યો, તમે શું માનો? આ શરીરમાં એક રોગ પૂરો થાય તો બીજો રોગ તમારી રાહ જોઈ જ રહ્યો। શરદ કુમાર જેવા ચક્રવર્તીને યાદ કરો, હજી ગઈકાલ સુધી રૂપ રૂપના અંબાર હતા, દેવતાઓ નીચે આવ્યા છે શરદના રૂપને જોવા, અને શરદ જયારે બાથરૂમમાં જઈ રહ્યા છે, ખાલી પંચ્યુ વીંટાડેલું છે, અને ઓલા દેવતા ભૂદેવ કરીને આવ્યા, માથું ધુણા, આ ક્યારું અદભુત! ત્યારે શરદ કે છે, કેમ શેના માટે તમારું રૂપ જોવા? અને રૂપ કેવા? આવો રાજસભામાં મેકઅપ હશે, આવો રાજસભામાં અદભુત વસ્ત્રો હશે, અને આવો રાજસભામાં અપૂર્વ અલંકારો હશે, આવરણ અલંકારો મેકઅપ સાથે। હું જયારે રાજ સિંહાસન પર બેસીશ ને ત્યારે મારો ખાડ જોજો, અને કલાકમાં શરદ કુમાર નાયક હોય જેવા રાશિયા સમોર બેઠા, બે ભૂદેવ આવ્યા, જોતાની સાથે મોઢું નીચું, કેમ ભાઈ? એટલે બાથરૂમમાં આવ્યા ત્યારે આમ આમ કરતા હતા, ને હવે આમ કેમ? શું કહીએ મહારાજ, ખોટું નહીં લગાડ, સવારે બાથરૂમમાં જતી વખતે જે શરીરમાં નખમાં રોગ નતો, અત્યારે અમને તમારા શરીરમાં એક નહીં, બે નહીં, પાંચ નહીં, 15 નહીં, 16 મહારોગે ઘેરો ખાલ્યો એ દેખાય રહ્યો છે। રોગ ચક્રવર્તીના શરીરમાં હાજી, વિશ્વાસ નથી બેસતો ના, તો આ પાનની પિચકારીની થૂકદારી છે ને, મારો પિચકારી મોઢામાં પાનનું પીડું છે, શરદ કુમારે જેવી પિચકારી નાખી, અને ત્યાં કીડા ખદ 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 સુનંદ કોણ છો? તો દેવ છે, ભૂદેવ બનીને આવ્યા હતા, પણ દેવ છીએ, અને દેવલોકમાં તમારા રૂપની પ્રશંસા સાંભળીને જોવા, દેવોને શરમાવે એવું રૂપ મનુષ્યમાં ના હોય અમને ડાઉટ હતો, સવારે વાત સાચી પડી, અત્યારે જોયું તમારા શરીરમાં રોગ છે, સાચું બોલું કોરોના છે એવી ખબર પડે પહેલા ક્યાં છે? જલ્દી ડોક્ટર પાસે, નિરાશર નહીં આવું, ચલો ડોક્ટર પાસે જતા પહેલા પણ ભગવાનના દર્શન ઉપાશ્રય આપવાનું, ડોક્ટર પાસે જતા પહેલા મારા સાહેબને કહીએ કે મને વાસકે મોકલાવો, હું નીચે ઊભો છું, ઉપર નથી આવતો, પણ આપણો વાસક છે મોકલાવો, પછી જ હું હોસ્પિટલ જઈશ। નથી એ અનાથી મુનિ હતા, એના શરીરની અંદર રોગો હતા, કંટાળી ગયા, વૈદ્ય હકીમ બધું જોઈ લીધું, પણ એક દિવસ રાતના વિચાર આવી ગયો, આવતીકાલે સવારે બધા રોગ ચાલ્યા જાય તો મારે દીક્ષા લઈ લેવા। હું તમને પૂછું, માની લો કે તમને કોઈ એમ કહે કે કોરોના છે, પણ જો તમે, એટલે કોરોના આવવાનો તમને, પણ જો તમે દીક્ષા લઈ લેશો તો તમને કોરોના નહીં આવે,
इतना रेडी अपो भाई भाई ने नाम ले ले काम लाग से हूं आउती काले कोरोना थी जा अने तुमने डॉक्टर की बचवानी कोई संभावना नहीं पर महात्मा इनकी बची जाओ तो दीक्षा लेना आर यू रेडी